दिवाळीना तहेवारने लई बजारमां खरीदीनो माहोल जाम्यो छे अने त्यारे आजे गुरु पुष्य नक्षत्र छे। आजना दिवसे करायेली खरीदी खूब ज शुभ मानवामां आवे छे, जेने लईने अमदावादमां ज्वेलर्स बजारमां लोको मोटी संख्यामां सोना चांदीनी खरीदी करवा माटे उमट्या छे। बीजी तरफ सोना चांदीना भावमां पण खूब वधारो थयो छे। आजे 24 केरेट सोनानो भाव 82,153 ની સપાટીએ પહોંચ્યો છે। ચાંદીનો ભાવ પણ 1,03,103 રૂપિયા જોવા મળી રહ્યો છે। ભાવ વધારા વચ્ચે પણ લોકો ગુરુ પુષ્ય નક્ષત્રના શુભ શુકનમાં ખરીદી કરી રહ્યા છે। આજે ગુરુ પુષ્ય નક્ષત્ર છે અને ખાસ કરીને ગુરુ પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે। आप જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા ગ્રાહકો જે છે તે ખરીદી માટે પહોંચ્યા છે। સોનું અને ચાંદી જે છે તે ખરીદી રહ્યા છે। વિજયભાઈ સોની આપણી સાથે છે। વિજયભાઈ, આજે પુષ્ય નક્ષત્ર છે, દર વર્ષની જેમ ખરીદીનો માહોલ જોવા મળે છે? જી બિલકુલ, દર વર્ષની જેમ નક્ષત્રમાં જે રીતે ગ્રાહકોનો ઘસારો જોવા મળે છે તે પણ આજે છે અને જેમ જેમ મુહૂર્ત આગળ ચોગડ્યા આવશે તેમ એમ રસ વધારે રહેશે। ભાવની વાત કરીએ તો ભાવ કેટલો છે? गत वर्षनी सरखामणीमां गत वर्षे आज दिवसे सोनानो भाव 61,500 हतो अने आ वखते 80,500 छे भाव। तो अने चांदीमां 72,000 किलो भाव हतो जे आजे 1 लाख रुपया किलो भाव छे। बेन छे तेओ पण आपणी साथे छे। बेन, आजे पुष्य नक्षत्र छे, खरीदी माटे पहोंच्या छो? हाँ, अमे दर वर्षे आवीए छीए। आजे गुरुवारना पुष्य नक्षत्रनो योग छे एटले सारो दिवस कहेवाय। એટલે ખાસ અમે ખરીદી કરવા આવ્યા છે। લોકો આજ ભાવ વધારો છે, ગત વર્ષની સરખામણીમાં ભાવ વધારો છે, છતાં પણ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરતા હોય છે? હા, કરતા હોય છે, ઘણા બધા કરે જ છે। ભાવ વધારાની કોઈને અસર લાગતી નથી। જે પ્રકારે અહીંયા જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ગ્રાહકો જે છે તે અહીંયા ખરીદી કરી રહ્યા છે। ગુરુવારનો દિવસ છે, ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવ્યું છે, એટલે ગુરુ પુષ્ય નક્ષત્રનો મહા સંયોગ છે। हाँ, तो एना माटे ते आपणे आ नक्षत्र में सोनू खरीदवू बहु ज शुभ मानवामां आवे छे। एना कारणे खरीदवू जोईए एटले अमे दर वखते अहींया आवीए छीए अने आ नक्षत्र में अमे खरीदारी करीए छीए। पहेलेथी ज नक्की राख्युं हतुं के पुष्य नक्षत्र ए? ऑलरेडी अमारे पहेलानुं बुकिंग बी छे अने अत्यारे अमे बीजी वस्तुओ बी जोवा आव्या छीए। ओके, भाव वधारो छे गत वर्षनी सरखामणीमां, छतां खरीदारी तो दर वखते आपणे सोनामां अपडाउन रहे छे। ते पण आपणे सोनू खरीदवू शुभ होय छे, एना माटे अमारे खरीदवू छे। અત્યારે સોના ચાંદીના જ્વેલર્સમાં જે છે તે અત્યારે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, News18 ગુજરાતી, અમદાવાદ। પાટણમાં ગત મોડી રાત્રે ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે। તો ધાયણો નજીક સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી સરકારી નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે। સબસિડાઇઝ યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગમાં લેવાની બાતમીના આધારે રેડ કરી નાયબ ખેતી નિયામક અને પોલીસે સંયુક્ત રેડ કરીને જથ્થો ઝડપી પાડ્યો। તો ક્રિપ્કો યુરિયાની 80 બેગ અને ટેકનિકલ ગ્રેડ લખેલ 300 બેગ મળી કુલ 380 બેગ ઝડપાઈ છે। યુરિયા ખાતરનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં 4 જેટલા વ્યક્તિઓની સંડોવણી છે। પોલીસે ખાતરનો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી। बुलेटिन में तेरे आटलू ज रजा आपशो। नमस्कार। राज्य सरकारे ખેડૂતોની દિવાળી સુધારી છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। સરકારે ખેડૂતો માટે 1419 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેનો રાજ્યના 20 જિલ્લાના 7 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે। 8.5 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે। ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2024માં રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા ખેત પાકના નુકસાન માટે 1419.62 કરોડના વિશાળ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। આ પેકેજ રાજ્યના 20 જિલ્લાઓ અને 136 તાલુકાના 6812 ગામોમાં 7 લાખ થી વધુ ખેડૂતોને આર્થિક રાહત પૂરી પાડશે। SDRF સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ દ્વારા નક્કી કરાયેલા ધોરણો સાથે રાજ્યના ભંડોળમાંથી વધારાની રકમ આપવામાં આવશે। આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ, છોટાઉદેપુર જેવા 20 જિલ્લાઓમાં 6812 ગામોને સમાવેશ કરવામાં આવ્યા છે। પિયત અને બિનપિયત પાકો ઉપરાંત બાગાયત પાકો ધરાવતા ખેડૂતોને પણ આ પેકેજ અંતર્ગત સહાય મળવા પાત્ર છે। બિનપિયત પાક ધરાવનાર ખેડૂતોને 11,000 રૂપિયા પ્રતિ હેક્ટરના ધોરણે સહાય મળશે, જ્યારે પિયત પાક ધરાવનાર ખેડૂતો માટે આ રકમ 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર છે। બાગાયતી પાક ધરાવનાર ખેડૂતો માટે 22,500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે। આ સાથે ઓછા જમીન ધરાવનાર ખેડૂતોને 3,500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે। આ સહાય પેકેજના કુલ 1419.62 કરોડ પૈકી 1097.31 કરોડ રૂપિયાની રકમ SDRF हेठळ आपवामां आवशे, ज्यारे राज्य सरकार तरफथी 322.33 करोड़ रूपियानी वधारानी सहाय आपवामां आवशे। दक्षिण गुजरात में मावठाए सौथी वधु ताराजीवेरी है। मोटाभागना खेतरों में खेडूतों की 4-4 मासनी मेहनत जमीनदोस्त थई गई है। ज्यां ज्यां नजर करो त्यां त्यां खेतर में पाकनो सोथ वळी गयो है। दक्षिण गुजरात सहित सूरत जिला में डांगर, शेरडी, शाकभाजी और बागायती पाकों ने करोड़ों रूपियानु नुकसान थयुं छे। दक्षिण गुजरात में 1.80 लाख हेक्टर में डांगरना पाकनु वावेतर कर्यु। डांगरनो पाक कापणी करीने खेतर में सुकावा माटे राखेलो, त्यारे ज आकाशमांथी आफत त्राटकता डांगरनो पाक धोवाई गयो, पाणी में पलड़ी गयो छे। उपरांत सूरत जिल्ला में हजारों हेक्टर में थयेल शेरडीनु वावेतर पण नष्ट थवानी आरे छे। सामी दिवाळीए तैयार थई गयेला पाकने। नमस्कार, आप जोई रह्या छो गुजरातनी नंबर 1 न्यूज चेनल News18 गुजराती। आपणो गुजरात साथे हुं छुं सिद्धार्थ दौड़के। महत्वना समाचारथी शुरुआत। 6,000 थी वधु गामना 7 लाख थी वधु खेडूतोनी सुधरी दिवाळी। राज्य सरकारे 1400 करोड़ थी वधुना राहत पेकेजनी करी जाहेरात। राज्य सरकारे खेडूतोनी दिवाळी सुधारी छे। राज्य सरकार द्वारा खेडूतो माटे सहाय पेकेजनी जाहेरात करवामां आवी छे। सरकारे खेडूतो माटे 1419 करोड़नुं पेकेज जाहेर कर्युं छे, जेनो राज्यना 20 जिल्लाना 7 लाख थी वधु खेडूतोने लाभ मळशे। 8.5 लाख हेक्टर जमीन में खेडूतोने सहाय चूकवाशे। गुजरात सरकार द्वारा ऑगस्ट 2024 में राज्य में भारे वरसाद ने कारण थयेला खेत पाकना नुकसान माटे 1419.62 करोड़ना विशाल सहाय पेकेजनी जाहेरात करवामां आवी छे। आ पेकेज राज्यना 20 जिल्लाओने 136 तालुकाना 6812 गामोमां वसता 7 लाख थी वधु खेडूतोने आर्थिक राहत पूरी पाडशे। SDRF स्टेट डिजास्टर रिस्पोन्स फंड द्वारा नक्की करायेला धोरणों साथे राज्यना भंडोळमांथी वधारानी रकम आपवामां आवशे। आ पैकेजमां पंचमहाल, नवसारी, सुरेन्द्रनगर, देवभूमि, द्वारका, खेड़ा, आणंद, वडोदरा, मोरबी, जामनगर, कच्छ, तापी, दाहोद, राजकोट, डांग, अमदावाद, भरूच, जूनागढ़, सूरत, पाटण, छोटाउदेपुर जेवा 20 जिल्लाओमां 6812 गामोने समावेश करवामां आव्या छे। પિયત અને બિનપિયત પાકો ઉપરાંત બાગાયત પાકો ધરાવતા ખેડૂતોને પણ આ પેકેજ અંતર્ગત સહાય મળવા પાત્ર છે। બિનપિયત પાક ધરાવનાર ખેડૂતોને 11,000 રૂપિયા પ્રતિ હેક્ટરના ધોરણે સહાય મળશે, જ્યારે પિયત પાક ધરાવનાર ખેડૂતો માટે આ રકમ 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર છે। બાગાયતી પાક ધરાવનાર ખેડૂતો માટે 22,500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે। આ સાથે ઓછા જમીન ધરાવનાર ખેડૂતોને 3,500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે। આ સહાય પેકેજના કુલ 1419.62 કરોડ પૈકી 1097.31 કરોડ રૂપિયાની રકમ SDRF हेठळ आपवामां आवशे, ज्यारे राज्य सरकार तरफथी 322.33 करोड़ रूपियानी वधारानी सहाय आपवामां आवशे। दक्षिण गुजरातना खेडूतोनी दशा बेठी, डांगरनो पाक तबाह थयो। दक्षिण गुजरात में मावठाए सौथी वधु ताराजीवेरी है। मोटाभागना खेतरों में खेडूतों की 4-4 मासनी मेहनत जमीनदोस्त थई गई है। ज्यां ज्यां नजर करो त्यां त्यां खेतर में पाकनो सोथ वळी गयो है। दक्षिण गुजरात सहित सूरत जिला में डांगर, शेरडी, शाकभाजी और बागायती पाकों ने करोड़ों रूपियानु नुकसान थयुं छे। दक्षिण गुजरात में एक